બરાબર. તો જો આપણે જે ક્રોસની વાત કરી એ કઈ હતી, તો કે આપણે આના વિશે વાત કરી ને, આ વાય ને ડબલ્યુ વચ્ચે અંતર ઘણું ઓછું છે. ઓકે, આ ટાઈટ લિંકેજ છે, કારણ કે આમાં તમે જોશો તો આ પિતૃ આપણે આ લીધા ને, અહીંયા અહીંયા આપણે આ જે દર્શાવેલા છે આ બધા એ છે પિતૃ જેવા. પછી નીચે જે દર્શાવી આ પુનઃ સંયોજિત છે. ઓકે, તો આમાં શું છે, વધારે પિતૃ જેવા છે એટલે આ જે ક્રોસ જે છે આ લોકોએ આવી રીતના ક્રોસ કર્યો છે, આમ લખીને આમ ને આમ આપણે એને વર્ટિકલી કર્યું. તમે એમ પણ કરી શકો. આ ક્રોસ બી જે છે આ શું દર્શાવે, આ અપૂર્ણ સંલગ્નતા, અથવા આ દર્શાવે અપૂર્ણ સંલગ્નતા. એટલે આમાં શું હશે, 62.8% જે છે એ પિતૃ જેવા છે, અને 37.2% જે છે સંતતિ જે. ક્રોસ સેમ આ જે કર્યો ને તમને શીખવાડ્યું એમ જ કરવાનો છે, બરાબર. તો આમાં જોશો તમે ડબલ્યુ અને એમ વચ્ચે જો ડિસ્ટન્સ વધારે છે, અને ડબલ્યુ પ્લસ અને એમ પ્લસ વચ્ચે પણ ડિસ્ટન્સ કે અંતર જે છે એ વધારે છે. એટલે વ્યતિકરણ થશે ત્યારે આ બંને જે છે દૂર જવાના ચાન્સ વધારે છે. વ્યતિકરણ વખતે આ દૂર જવાના ચાન્સ વધારે છે. તો આમાં ક્રોસ તો સિમ્પલ એ રીતે જ થશે કે આવી રીતના સપોઝ તમને આપ્યું છે ડબલ્યુ એમ છે, આમાં બી જનીન તો આની પર જ આવેલા હતા. ઓકે, પછી આ નર આપ્યો છે, વાય રંગસૂત્ર પર તો કોઈ જનીન જ નથી. ઓકે, એટલે આનો ક્રોસ કરો તો શું મળે, સેમ આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે, અને પાછું આનું 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 બી આવી રીતના. તો આ તમને શું મળશે, પહેલા ડબલ્યુ એમ ડબલ્યુ પ્લસ એમ પ્લસ અને ડબલ્યુ એમ અને આ ઓકે. તો આ તમને આ લક્ષણ શું હતું કે સફેદ આંખ અને નાની પાંખ, સફેદ આંખ ને નાની પાંખ, વન્ય પ્રકારમાં, વન્ય પ્રકારમાં લાલ આંખ અને લાલ આંખ અને સામાન્ય પાંખ. હવે તમે અહીંયા જોશો તો આ આનું શું છે, આ કેવી હશે જો એમ પ્લસ છે એટલા વન્ય પ્રકાર થયો ને, લાલ આંખ સામાન્ય પાંખ. ઓકે, આ કેવું થયું, સફેદ આંખ નાની પાંખ, બરાબર. હવે આનું ક્રોસ કરો તો જેમ કર્યું એમ આવી રીતે, આનું આની સાથે, આનું આની સાથે, પછી આનું આની સાથે, ઓકે, અને આનું આની સાથે, જેમ કર્યું એમ આપણે એ તો તમને ક્રોસ કરશો એટલે આ મળશે. તમને જે આ પહેલા ક્રોસમાં બધું સમજાવ્યું, તો એ શું થયું, અપૂર્ણ સંલગ્નતાથી, એ શું થયું, અપૂર્ણ સંલગ્નતાથી. તો આમાં શું છે કે ઓલમોસ્ટ 62.8% જે છે આવા મળ્યા, 80% થી ઓછા થયા ને એટલે અપૂર્ણ થયું. હા, પિતૃ જેવા તો 80% થી ઓછા થયા ને એટલે અપૂર્ણ થયું. પિતૃ જેવા 80% થી ઓછા તો અપૂર્ણ થયું. હવે આના પેલા દાખલા પૂછે, એ ખ્યાલ છે બધાને કે નહીં, તમારે ક્રોસ તમારે કસોટી તમારે કરવાની રહેશે, ડાઉટ હોય તો પૂછજો, બરાબર. અમે તમને એક સ્ટેપ તો કરીને બતાડ્યું એફ વનમાં, એફ ટુમાં શું હતું, આનું તમે ક્રોસ કરો એટલે શું મળશે, આવી રીતના બે, એક બે ફિમેલ ને બે મેલ, એટલે આનું સપોઝ ચલો કરીએ આપણે તો શું થાય, ડબલ્યુ એમ ડબલ્યુ એમ. તમે નહીં કરો ત્યાં સુધી આ ખ્યાલ નહીં આવે. બરાબર, તો આ રીતે તમને આ પરિસ્થિતિ જોવા મળે. હવે આમાં કોઈ તકલીફ હોય ક્રોસમાં તો બોલો. ક્રોસમાં કોઈ તકલીફ હોય તો બોલો. ના છે. ઓકે, આ તમે પ્રેક્ટિસ કરશો ને તો નહીં ખબર પડે, હાથે જ ક્રોસ કરવાનો, પહેલા બે લખીને આપણે રીતે જ ક્રોસ કરવાનો, બરાબર.
હવે આના દાખલા આવડે છે બધાને કે નહીં? તો જો સમજજો, ને એક ફોર્મ્યુલા છે કે સહલગ્નતા બે જનીન વચ્ચે વાત કરીએ ને તે ઓલવેઝ ચાલે છે 1/2 બે જનીન વચ્ચેનું અંતર. ઓકે, ચાલે છે 1/2 બે જનીન વચ્ચેનું અંતર. ઓકે, જેટલું અંતર વધારે એટલી સહલગ્નતા ઓછી, જેટલું અંતર ઓછું એટલી સહલગ્નતા વધારે. બરાબર. હવે આમાં શું હોય કે તમે આનાથી આલ્ફ્રેડ સ્ટર્ટ વાન્ટે શું કર્યું કે આના આધારે એને જનીનનું મેપ કે તમે રંગસૂત્ર પર ગોઠવણી નક્કી કરી શકો. બરાબર. તો બીજી રીતે શું છે, પુનઃસંયોજનના ટકાવારી બરાબર શું થાય, બે જનીન વચ્ચેનું અંતર સેમા મેપ યુનિટમાં, સેમા તો કે મેપ યુનિટમાં. બરાબર. એટલે જેમ કે તમને એવું કહું કે આ એ અને બી વચ્ચે 20 મેપ યુનિટનું અંતર છે તો પુનઃસંયોજનની ટકાવારી કેટલી થઈ, 20%. બરાબર. તમને કીધું કે બે જનીન વચ્ચે પુનઃસંયોજનની ટકાવારી 8%, તો કેટલા મેપ યુનિટનું અંતર થાય, 8 મેપ યુનિટ. ક્લિયર. ઓકે. બીજું 100% વ્યતિકરણ આપણે કહીએ બે જનીન વચ્ચે, તેને આપણે શું લખીએ, એક મોર્ગન. એનો એકમ શું છે, એક મોર્ગન. 10% વ્યતિકરણ કહીએ તો એનો એકમ શું છે, ડેસી મોર્ગન. એનો એકમ શું છે, ડેસી મોર્ગન. બરાબર. તો આ વાત થઈ. હવે આમાં કોઈને કઈ તકલીફ હોય તો બોલો. આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો કયો. બરાબર. આના બધા દાખલા પૂછે તમને ખ્યાલ હોવો જોઈએ ખાસ. ચલો એકાદ સમ લઈએ આપણે, એટલે ખ્યાલ આવે. હા, બીજું તમને એવું પૂછે કે સહલગ્નતાના જૂથ. ઓકે, બીજો ક્વેશ્ચન પૂછે કે સહલગ્નતાના જૂથ. તો સહલગ્નતાના જૂથ હંમેશા એકકીય રંગસૂત્ર પ્રમાણે હોય, એટલે રેડસે કે ડ્રોસોફિલામાં દ્વિકીય ડ્રોસોફિલામાં 8 રંગસૂત્ર છે. ઓકે, તો સહલગ્નતાના જૂથ કેટલા થયા, એન ઇક્વલ ટુ 4. મનુષ્યમાં 46 રંગસૂત્ર છે તો સહલગ્નતાના જૂથ કેટલા થયા, કેટલા થાય બોલો, એન ઇક્વલ ટુ 23. હંમેશા અડધા કરી નાખવાના, હંમેશા અડધા કરી નાખ. આલ્ફ્રેડ સ્ટર્ટ વાન્ટ આની પરથી જનીનિક જે મેપ કે બનાવ્યા. બરાબર. પછી હવે આપણે વાત કરીએ છીએ આગળ
લિંગ નિયમનની બરાબર. તો લિંગ નિયમનમાં અલગ અલગ પ્રકાર છે, તો આપણે મનુષ્યનો પ્રકાર અને પક્ષીઓનું ખાસ ખ્યાલ હોવું જોઈએ, ખાસ કરીને પછી ટેક્સ્ટબુકમાંથી વાત કરું. ઓકે, તો સામાન્ય રીતે આપણે જ્યારે લિંગ નિયમનમાં વાત કરીએ તો કઈ રીતે તમે કે રંગસૂત્રના આધારે તમે જોવા જાઓ તો એક આવે છે એક્સ એક્સ એક્સો પ્રકારનું, બીજું આવે છે એક્સ 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 વાય નર વિષમ જન્યુતા બી કહેવાય ને એને, કે નરમાં બે અલગ અલગ રંગસૂત્ર એક્સ વાય હશે. પછી આવે છે ઝેડ ડબલ્યુ ઝેડ ઝેડ પ્રકારનું, એટલે એને માદા વિષમ જન્યુતા કહીએ. આ પક્ષીઓમાં જોવા મળે, આ મનુષ્યનું એક્ઝામ્પલ છે. અને બીજું શું આવે, એકકીય દ્વિકીયતા, શેની અંદર જોવા મળે? આ મધમાખીમાં મળશે ને જોવા, હા કે ના? ખ્યાલ આવ્યો? આપણને મધમાખી ની અંદર જોવા મળશે. ક્લિયર એટલું બધાને? હા. હવે આપણે આના વિશે વાત કરવાના છીએ. હવે બધા એક કામ કરો છોકરાઓ, આપણે આખો ટોપિક, હલો આપણે વિડીયો અપલોડ કરો તો ઈઝી રહે ને, એટલે 7-8 મિનિટ બાકી છે, પણ પાછા જોઈન કરો ને તો આપણે એમાં જ લઈએ આખું, બરાબર? હા, એટલે શું છે, સોમવાર સુધી વિડીયો મૂકી દઈશ, મને ટાઈમ નથી રહેતો.